2016માં નોટબંધી કર્યા બાદ 2000ની નોટ માર્કેટમાં આવી હતી. કયા કારણોસર 2000ની નોટ માર્કેટમાં લાવવામાં આવી તે સળગતો સવાલ હતો. અને ફરીથી 2023માં આ જ 2000ની નોટ ફરીથી બંધ કરી દેવામાં આવી, તો કયા કારણોથી બંધ કરી દેવામાં આવી છે તે પણ એક સળગતો સવાલ છે. આ સવાલનો જવાબ મળવો ખૂબ જ જરૂરી છે. ત્યારે કોંગ્રેસની શું પ્રતિક્રિયાઓ આવી સાંભળો. અને 2000ની નોટ બંધ જ કરવાની હતી તો પછી 2016માં ચાલુ કેમ કરવામાં આવી, તેવા સવાલો પણ સામાન્ય જનતા પણ ઉઠાવી રહી છે. આજે મોદી સરકાર દ્વારા આખા દેશમાં જાણે અઘોષિત કટોકટી હોય એવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. આજથી 6 વર્ષ પહેલા મોદી સરકારે રાતોરાત કોઈની પણ સાથે પરામર્શ કર્યા સિવાય કોઈ પણ જાતના વિચાર વગર આખા દેશના લોકોને આર્થિક રીતે પાયમાલ થાય એવો 1000ની નોટ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. નોટબંધીની જાહેરાત કરી હતી એ વખતે સરકારે કીધું હતું કે આ નોટબંધી થવાથી દેશમાં ડુપ્લિકેટ નોટોનું નેટવર્ક ખતમ થશે, જે આતંકવાદીઓને પૈસા પહોંચે છે એ કડી ખતમ થશે, અને ખાસ કરીને જે આ 1000ની નોટ બંધ થવાથી કાળું નાણું બહાર આવશે. આજે 6 વર્ષ પછી એમનું કંઈ પણ થયું ખરું? આજે સરકાર જ્યારે 2000ની નોટ બંધ કરવાની જાહેરાત કરે છે ત્યારે લોકોને એમણે પહેલાં જવાબ આપવો પડશે કે 1000ની નોટ બંધ કરી ત્યારે લોકોને જે કીધું હતું કે કાળું નાણું બંધ થશે, ડુપ્લિકેટ નોટો બંધ થશે, આર્થિક પ્રગતિ થશે, એમનું કંઈ પણ થયું છે ખરું? તો કેમ 2000ની નોટ બંધ કરવી પડે છે અને 2000ની નોટ બંધ કરવાથી શું દેશને ફાયદો થશે અને શું દેશને આર્થિક રીતે નુકસાન થશે એનો જવાબ પણ પ્રધાનમંત્રીશ્રીએ દેશની જનતાને આપવો પડશે. તમને રાતે રાત કોઈ વિચાર આવે, તમારા તગલગી વિચારોને કારણે આખા દેશની જનતા એનો ભોગ બને છે, આખા દેશના અર્થતંત્રને અસર થાય છે. ત્યારે અમે ફરી સરકારને કહેવા માગીએ છીએ કે પહેલાં જવાબ આપો કે 1000ની નોટ બંધ કરી ત્યારે તમે જે કીધું હતું એમાંથી શું થયું અને આજે 2000ની નોટ કેમ બંધ કરવી પડે છે અને એ બંધ થવાથી દેશને શું ફાયદો ને નુકસાન થશે એનો જવાબ પ્રધાનમંત્રીશ્રી દેશની જનતાને પહેલા આપે. ગરીબ અને મધ્યમ વર્ગ પોતાનો કામ ધંધો વ્યાપાર છોડીને આ 2000ની ચલની નોટોને બદલાવવા માટે અથવા તો એમના બેંક એકાઉન્ટમાં જમા કરાવવા માટેનો સમય વેડફાટ કરશે? આ ભારતીય જનતા પાર્ટીને આ વખતે 2024ની ચૂંટણીમાં જવાબ આપવાનો સમય પાકી ગયો છે. જય હિન્દ, જય કોંગ્રેસ. નમસ્કાર. આપણે સૌને યાદ છે એક દિવસ, 8 નવેમ્બર 2016 દિવસ, જ્યારે આપણા મા બાપ આપણા પરિવારજનો લાઇનમાં ઉભા રહેતા હતા બેંકો પાસે, એટીએમ પાસે. કેમ? કારણ કે એકદમ જ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદીજીની સરકારને લાગ્યું કે આ દેશમાં નોટબંધી કરવી જોઈએ. 500 રૂપિયા ને 1000 રૂપિયાની નોટોને જમા કરવા માટે અથવા તો બદલાવવા માટે આપણે આપણા કામ ધંધો વ્યાપાર છોડીને દિવસો સુધી લાઇનમાં ઉભા રહેતા હતા. આજે તમે જુઓ કે એ નોટબંધીનું કારણ આપવામાં આવ્યું હતું કાળું નાનું, કે જો નોટબંધી થશે તો કાળું નાનું દેશમાં પરત આવશે, સરકાર પાસે કાળું નાનું પરત આવશે અને મધ્યમ વર્ગ ગરીબ અને આ દેશની જનતાના સેવા કાર્યો કરવામાં આવશે. પરંતુ આરબીઆઈએ ડેટા આપેલા કે 99% કરન્સી જે બજારમાં હતી નોટબંધી પછી એ 99% કરન્સી પાછી આવી ગઈ હતી. તો આ કાળું નાનું કોણ લઈ ગયું ભાઈ? એ જ રીતે ફરી એક વખત આ ભારતીય જનતા પાર્ટીએ જે આજે નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે કે 2000ની નોટ સપ્ટેમ્બર મહિના પછી ઇનવેલિડ થઈ જશે, સપ્ટેમ્બર મહિના સુધી તમામ દેશના નાગરિકોએ 2000ની નોટ બદલાવી પડશે, અને ભારતીય જનતા પાર્ટી એવું વિચારે છે કે આ 2000ની નોટ માત્ર ને માત્ર એ અમીર લોકો પાસે છે, માત્ર ને માત્ર એ એવા માફિયાઓ પાસે છે કે જે લોકો કાળું નાનું ભેગું કરીને બેઠા છે. તો શું આ અમીર લોકો કે આ માફિયાઓ પોતાની નીચે જે મજૂર વર્ગ હોય છે કે એમના ઘરે કામ કરતા વ્યક્તિઓ હોય છે, જે ગરીબ વર્ગના વ્યક્તિઓ હોય છે, શું એમને પગાર રૂપી 2000ની નોટ નથી આપતા? સાથે સાથે જે મધ્યમ વર્ગના વેપારીઓ નાના મોટા ધંધાકીય પ્રવૃત્તિ કરતા હોય છે, શું એમની પાસે એમના કસ્ટમર દ્વારા 2000 રૂપિયાની નોટ નથી આવતી? તો શું હવે પછીના આગામી 3-4 મહિનાનો એકદમ સે એસે લગતા હૈ કે 8 નવમ્બર 2016 કા વો જો ભૂત હૈ વો દોબારા સે ખૌફ ખિલાને આ ગયા હૈ. ફિર સે નોટબંધી કી બાતે હોને લગી હૈ. 2000 રૂપિયા કા જો નોટ હૈ અબ વો સર્ક્યુલેશન મે નહીં રહેગા, ઓર આપકે પાસ 30 સિતંબર તક કા સમય હૈ. અગર આપકે પાસ 2000 રૂપિયા કી કરન્સી હૈ તો આપ જાકર ઉસકો એક્સચેન્જ કર સકતે હૈ. લેકિન એક બાત યાદ રખિયેગા, એક બાર મે માત્ર 20,000 રૂપિયા કે હી 2000 નોટ જમા કિયે જાયેંગે અથવા બદલે જાયેંગે.
एकदम से हड़कंप सा मच गया है, क्योंकि याद तो हो गई आपको 8 नवंबर की वो रात। मित्रों, आज रात से तो हुआ क्या था, मोदी जी ने 500 और 1000 रुपए के नोट को डिमोनेटाइज कर दिया था, मतलब प्रतिबंधित कर दिया था। यह अलग बात है कि 99% प्रतिबंधित पैसा बैंकों के पास वापस आ गया, 16,000 करोड़ रुपए मात्र आरबीआई के पास नहीं आए। लेकिन चौंकाने वाली बात यह है कि नई करेंसी छापने में ही 21,000 करोड़ रुपए खर्चा हो गए और एटीएम रिकैलिब्रेशन अलग से करना पड़ा। तो इससे मिला क्या, आपको समझाती हूं इससे क्या मिला। इससे मिला हमारा जीडीपी ग्रोथ रेट आधा हो गया, 8.2 से 4.1 हो गया, 35 लाख नौकरियां तो तुरंत नष्ट हो गई, कल कारखाने लघु मध्यम उद्योग बंद हो गए। लेकिन मोदी जी की सेहत पे कोई फर्क नहीं पड़ा, वो अलग बात है कि 7 साल से नोटबंदी का नाम नहीं लेते हैं। उसके बाद अब आगे सुन लीजिए, पहले कहा गया ब्लैक मनी खत्म हो जाएगा, ब्लैक मनी तो बिल्कुल खत्म नहीं हुआ है, जबरदस्त ब्लैक मनी चल रहा है। फिर कहा गया कैश खत्म हो जाएगा, 17,74,000 करोड़ कैश था नवंबर 2016 में इकोनॉमी में, अब 37 लाख करोड़ है, डबल से भी ज्यादा। फिर कहा गया टेरर फंडिंग बंद हो जाएगी, अभी रजौरी और पुंछ में हमारे 5-5 जांबाज शहीद हुए और मोदी जी एक शब्द नहीं बोलते हैं, वो अलग बात है, लेकिन टेरर फंडिंग बेधड़क चल रही है। और फिर अंत में कहा गया कि नकली नोट जो है वो बंद हो जाएंगे, 300 करोड़ से ज्यादा के ऊपर के 2016 से अभी तक नकली नोट भी पकड़ दिए गए। तो एक भी ऐसा परिणाम नहीं था, वहां पर भी निलबटा सन्नाटा रहे। तो अब मुझे सिर्फ ये पूछना है कि जो कुछ मीडिया के साथी कवर फायरिंग देने के लिए ये कह रहे हैं कि मोदी जी और सारी पार्टीज को एक डायरेक्शन में चलना चाहिए, ये क्लीनिंग हो जाएगी, ये कर्नाटक की हार के बाद ही क्लीनिंग याद आई, पहले नहीं आई थी। 2016 से अभी तक जनरल इलेक्शन भी हो गया, तमाम राज्यों के भी चुनाव हो गए, क्या हुआ एकदम से, ऐसा क्या हुआ। और एक बात मैं अंत में और कहना चाहती हूं अपने मीडिया के प्यारे साथियों को, बंधुओं, आज न चिप ढूंढना न इसको मास्टर स्ट्रोक बताना, नोट आए तब भी मास्टर स्ट्रोक, नोट ले जाया जाए तब भी मास्टर स्ट्रोक, नचित भी मेरी पट भी मेरी तो नहीं हो सकता। और थोड़ा सा अपनी विश्वसनीयता का ख्याल रखिएगा, वैसे तो बेच खाइए लेकिन कोशिश करते रहनी चाहिए।